ચાલો મિત્રો, આજે આપણે છંદ જોઈશું. આગળના વિડીયોમાં ગુજરાતનો ઇતિહાસ આપણે જોયો, તે ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ હતો. આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં છંદ જોઈશું. તેની બ્લુ પ્રિન્ટ પહેલાથી મેં તૈયાર જ રાખેલ છે. તો છંદના બે પ્રકાર છે, અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ. અક્ષરમેળ છંદમાં કેવું હતું કે અક્ષર ગણીને અક્ષરમેળ છંદ ઓળખાય છે, અને માત્રામેળમાં માત્રા ગણીને. તો કે માત્રા એટલે શું? તો માત્રા એટલે લઘુ અક્ષર હોય તો તેની માત્ર એક ગણવી, અને ગુરુ અક્ષર હોય તો તેની માત્ર બે ગણવાની. તો પ્રથમ આપણે અક્ષરમેળ છંદમાં જોઈએ. તો અક્ષરમેળ છંદમાં પ્રથમ આવે છે પૃથ્વી છંદ. પૃથ્વીમાં કુલ અક્ષર 17 હોય છે. તેમાં યતિ ક્યાં આવે છે? યતિ 8 કે 9માં અક્ષરે. યતિ એટલે શું? અહીંયા આપણે પ્રશ્ન થાય. યતિ એટલે આપણે કોઈ પણ વાક્ય અથવા કોઈ કવિતા હોય તો તેમાં આપણે અટકવાનું આવે, આપણે જ્યાં અટકીએ તેને યતિ કહેવાય છે. તેને આપણે કઈ રીતે ઓળખી શકીએ? તો પૃથ્વી છંદનો ગણ છે જ સ જ સ ય લ ગ. તેનું ઉદાહરણ લઈએ આપણે તો ભમો ભરતખંડમાં સકળ ભોમ ખુંદી વળો. તો ચાલો મિત્રો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8. જોઈ લો અહીંયા યતિ એટલે યતિ 8 કે 9માં અક્ષરે. તો અહીંયા 8 અક્ષર પૂરા થાય છે. 9 10 11 12 13 14 15 16 17, કુલ 17 અક્ષર થયા. ત્યારબાદ આવે છે શિખરણી છંદ. તેમાં બી કુલ અક્ષર 17 થાય છે. તેમાં યતિ 6 કે 12માં અક્ષરે આવે છે, અને તેનો ગણ છે ય મ ન સ ભ લ ગ. તેનું ઉદાહરણ જોઈએ. તો તમે તો આપ્યું છે 10 વર્ષના દુઃખ જ મને. તો જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17, બરાબર. આમાં બી કુલ અક્ષર 17 થાય છે. ત્યારબાદ આવે છે મંદાક્રાંતા છંદ. તેના બી કુલ અક્ષર 17 થાય છે. તેમાં યતિ 4 અને 10માં અક્ષરે આવે છે. તેનો ગણ છે મભન તથ ગાગા. તેનું ઉદાહરણ છે રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો, શાને આવા મુજથી કરીને ખેલ છોડી ભાગો છો. ત્યારબાદ આવે છે ચોથો શાર્દુલ વિક્રીડિત. તેમાં અક્ષર છે 19. તેમાં યતિ 7માં કે 12માં અને 16માં અક્ષરે આવે છે. તેનો ગણ છે મ સ જ ત મ સ જ સ ત ત ગા. તેનું ઉદાહરણ છે ઉગે છે સુરખી ભરી રવિ, મૃદુ હેમંતનો પૂર્વમાં. ત્યારબાદ આવે છે પાંચમો છંદ સ્ત્રંગધરા. તેમાં કુલ અક્ષર છે 21. તેમાં યતિ 7 14 અને 21માં અક્ષરે આવે છે. તેનો ગણ છે મર ભન ય ય ય. તેનું ઉદાહરણ છે ઢંકાયો સૂર્ય રાતી ગગન દવસમી મેઘમાળાની પૂઠે. ત્યારબાદ આવે છે છઠ્ઠો છંદ અનુષ્ટુપ છંદ. તેમાં અક્ષર કેવી રીતે આવશે? તેમાં 8-8 અક્ષરના 4-4 ચરણ આવે છે. એટલે કે 8-8 અક્ષરના 4 ચરણ આવે છે. પહેલું અને ત્રીજું ચરણ તો એમાં 5 6 અને 7. તેનો લઘુ ગુરુ લઘુ. અને બીજું અને ચોથું ચરણ તો એમાં 5 5મો 6ઠ્ઠો અને 7મો અક્ષર લઘુ ગુરુ લઘુ આવશે. તો તેનું ઉદાહરણ જોઈએ. વર્ષાથી બંધ બારીને આ જ્યારે ઉઘાડતો, આવ આવ દિશાઓથી સૂર્ય કર્ણ આવતો. તો જુઓ મિત્રો, અહીંયા પહેલું અને ત્રીજું ચરણ એમાં બંનેમાં 5મો 5મો 6ઠ્ઠો અને 7મો અક્ષર લઘુ ગુરુ ગુરુ હશે. 1 2 3 4 5. 5મો છે ધ. ધ એ લઘુ, બા એટલે ગુરુ, અને રી એટલે ગુરુ. એવી જ રીતે બીજું અને ચોથું ચરણ તો એમાં 5મો 6ઠ્ઠો અને 7મો અક્ષર અનુક્રમે લઘુ ગુરુ લઘુ આવશે. 1 2 3 4 1 2 3. આ જ્યાં એ જોડાયેલો છે એટલે તેને એક જ અક્ષર ગણવામાં આવશે. 3 4 5 6 અને 7. તો 5મો અક્ષર લઘુ, 6ઠ્ઠો ગુરુ, 7મો લઘુ. ઠીક છે. હવે આવશે મનહર. મનહરમાં કુલ અક્ષરોની સંખ્યા 31 છે. તેમાં બે પંક્તિ આવે છે, તે બંને પંક્તિને થઈને 31 અક્ષર. ગણનું બંધારણ આ છંદ માટે નથી. તેમાં પહેલી પંક્તિમાં આવશે 16 અક્ષર અને બીજી પંક્તિમાં આવશે 15 અક્ષર. તેનું ઉદાહરણ જોઈએ. બહુ જ સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપત રામ, અન્યનું તો 1 આપના 18 છે. તો ચાલો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 પહેલા વાક્યના 16 અને બીજાના 15 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ફરીથી ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ત્યારબાદ આવે છે માત્રામેળ છંદ તો માત્રામેળ છંદમાં આપણે તેની માત્રા ગણવાની છે તો જો અક્ષર લઘુ હોય તો તેની એક માત્રા અને ગુરુ હોય તો તેની બે માત્રા પ્રથમ આવે છે ચોપાઈ ચોપાઈમાં કુલ 15 અક્ષરનું હોય છે એક તો એમાં ચાર ચરણ આવેલા હોય છે તેમાં પ્રત્યેક ચરણમાં 15 અક્ષર હોય છે તો ચાલો તેનું ઉદાહરણ જોઈએ એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા દેવ પૂજે પાણી દેખી સ્નાન કરે તુલસી દેખી તોડે પાન તો ચાલો આની ઉપર તેની માત્રા લખેલી જ છે આ ગુરુ કહેવાય એટલે તેની બે માત્રા આ લઘુ કહેવાય એની એક માત્રા ત્યારબાદ આવે છે બે હરિગીત તેમાં કુલ 28 અક્ષર આવે છે 28 તેમાં કુલ ચાર ચરણ છે તેમાં પ્રત્યેક ચરણમાં 28 માત્રા આવેલ છે જેનું ઉદાહરણ જોઈએ જે પોસતું તે મારતું તે ક્રમ નથી શું કુદરતનો તો આની બી લઘુ ગુરુની માત્રા લખેલી જ છે તે તમારે તમે જોઈ લેશો ત્યારબાદ આવે છે દોહરો છંદ દોહરોમાં કુલ 24 માત્રા આવે છે તેમાં ચાર ચરણ આવે છે તેમાં પ્રત્યેક ચરણમાં 13 પહેલા અને ત્રીજામાં 13 અને બીજા ચોથામાં 11 બરાબર તો તેનું ઉદાહરણ જોઈએ ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તું નામ ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ તો આમાં માત્રા લખેલી જ છે આ ગુરુ છે તેની બે આ લઘુ છે તેની બે તેની એક સોરી આ સ્વ તેની એક ર અને એક એવી રીતે કુલ તેની આ પ્રથમ છંદ પ્રથમ છે અહીંયાથી દ્વિતીય અહીંયાથી તૃતીય અને અહીંયાથી ચોથું ત્યારબાદ આવે છે સવૈયુ છંદ તેમાં ચોક્કસ નથી કે કેટલા આવે છે તેમાં 30 અથવા 31 અક્ષર આવે છે ઉદાહરણ તરીકે હું એક રમકડું સિંગાપુરથી સાથે લેતો આવ્યો અને બીજું છે કાગળ પેટીમાં બે બાણીઓ પૂરી બગલમાં લાવ્યો આ ઉદાહરણ છે એ 30 માત્રાવાળું છે અને આ ઉદાહરણ છે તે 31 માત્રાવાળું છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અમને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ